साबरकांठा જિલ્લાના પ્રાંતિને ઘડી ગામ પંચાયત વૃક્ષ ઉછેર કરી પર્યાવરણના જતન સાથે લાખોની આવક રળે છે। સાબરકાંઠાની ઉરક પોરોના જંગલો છે, પરંતુ પ્રાંતિજ તાલુકાના ઘડી ગામની ભાગોરે પહોંચતા જ એમ લાગે કે જાણે કે પ્રાકૃતિક સૌંદર્યનો એક ટુકડો કુદરતે જાણે અહીં વેરી દીધો છે। લીલાસમ વૃક્ષોની હરિયાળી ધરાવતા ગામમાં પ્રવેશતા જ ગામની ચોતરફ વૃક્ષો જોવા મળે છે। અહીં લીમડા, આંબા, જાંબુથી લઈને અરડુસા, ગુંદા, ગુલમહોર, ગરમારો અને નીલગરી જેવા વૃક્ષોને ઉછેરવામાં આવે છે। ઘડી ગામના સરપંચ મંજુલાબેન સુથાર જણાવે છે કે વર્ષ હજારો વૃક્ષો ગામમાં ચોમાસા દરમિયાન વાવણી કરવામાં આવે છે, જેથી ગામના પર્યાવરણના પ્રેમનું જતન કરી શકાય છે। સાથે જ આ વૃક્ષો ગામના વિકાસને પણ મદદરૂપ થઈ રહ્યા છે, કારણ કે અહીં ફરની આવક ઉપરાંત નીલગીરી અને અરડુસા જેવા વૃક્ષોને વેચાણ કરીને પંચાયતને સારી આવક મળે છે, જેનાથી પંચાયતના વિકાસના કામોમાં ખૂબ મદદ મળે છે। સરપંચ વધુમાં જણાવે છે કે પંચાયત અને વન વિભાગે સાથે મળી વૃક્ષ ઉછેર કર્યા છે। ગામ પહેલાથી વૃક્ષો અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ ધરાવે છે। ગામમાં અમે વન વિભાગના સહયોગથી 127 હેક્ટરમાંથી 30 હેક્ટર જમીન પર આશરે 60,000 જેટલા વૃક્ષો ઉછેર્યા છે। આ વખતે ધનિષ્ઠ વનીકરણ વન કવચ અંતર્ગત 10,000 બીજા વૃક્ષોનું વાવેતર કરાયું છે। આ સિવાય ફરાવ વૃક્ષોની દર સિઝનમાં હરાજી કરવામાં આવે છે, જેની આશરે 40,000 થી 45,000 જેવી આવક થાય છે, જેનાથી ગામના વિકાસ માટે સારી એવી આવક રળી શકાય છે। પ્રાંતિજના ફોરેસ્ટર પ્રિયંકા પટેલ કહે છે કે અમે ઘડી ગામને તેમની જરૂરિયાત મુજબ રોપાઓ પૂરા પાડીએ છીએ। વન વિભાગ દ્વારા તેઓને વૃક્ષોના ઉછેર માટે મદદરૂપ કરવા સાથે ગ્રામ પંચાયતની આવક થાય એ માટેના વૃક્ષોના વાવેતર માટે મદદ કરી છે, જેથી ગામની આવકમાં વધારો થઈ શકે। રોપા આપીએ છીએ, તેમનો ઉછેર થાય તેની કાળજી રાખીએ છીએ। સાથે ગામના બાળકો પણ વૃક્ષારોપણ પ્રત્યે જાગૃત છે। સારા પ્રવેશોમાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલ છોડને યોગ્ય ઉછેર થાય તે માટે ઘર આંગણે વૃક્ષો વાવી તેનું જતન કરે છે। ઘડી ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગના મદદથી ગામમાં વૃક્ષનું વાવેતર કરવામાં આવે છે। ગામની પડતર જગ્યાઓમાં વૃક્ષ ઉછેર કરવામાં આવે છે, એટલે કે સરકારી પડતર જમીનની પંચાયત વૃક્ષ વિના રહેવા દેતું નથી। સરકારની યોજના મુજબ અરડુસા અને નીલગરી જેવા વૃક્ષો મોટા થતાં તેની હરાજી કરીને આવક રળવામાં આવે છે, જેમાં 25% રકમ વન વિભાગને જાળવણી વળતર તરીકે મળે છે, ત્યારે 75% રકમ ગ્રામ પંચાયતને મળે છે। આમ સરકારની યોજના મુજબ ગામને મોટી આવક પ્રાપ્ત થતી હોય છે। અગાઉ ઘડી ગામને ₹45 લાખ જેટલી આવક થઈ ચૂકી છે અને હવે નવા વૃક્ષો તૈયાર થતાં વધુ આવક રળી શકાશે। ગામના ખેડૂતોના ખેતરના શેઢાઓ હોય કે ગામના રસ્તા, ઘરના આંગણા હોય, વૃક્ષ તો દરેક જગ્યાએ હોય જ, અને વૃક્ષ હોય એટલે પક્ષીઓના કલરવનું મધુર સંગીત હોય। ખરેખર આ ગામ આસપાસના ગામો માટે પર્યાવરણ ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે। ઘડી ગામના લોકોનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમના પરિણામે જ ગામમાં વૃક્ષોના ઉછેર વધારી શકાયો છે। આમ ઘડી ગામ પંચાયત ઓછી આવક ધરાવતી નાનકડી ગ્રામ પંચાયતોને માટે પગભર થવા ઉદાહરણરૂપ બની છે। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ। પીબી પટેલ, વન રક્ષક, ગઢી ગ્રામ પંચાયતમાં આજ સુધી દર વર્ષે 2-3 હેક્ટરનો અમે વાવેતર કરીએ છીએ વન વિભાગ દ્વારા, તેમજ આ વર્ષે પણ ઘનિષ્ઠ વનીકરણ હેઠળ 10,000 રોપાનું વાવેતર કર્યું છે। તેમાં 4,000 ગૌચરમાં વાવેલા છે। શાળાઓ, સ્કૂલો તેમજ અન્ય સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ એમાં અમે તે વાવેતર કરી આપ્યું છે અને વ્યક્તિગત પણ રોપાનું વિતરણ કર્યું છે। એમ ઘનિષ્ઠ વનીકરણ હેઠળ અમે કુલ 10,000નું આ વખતે સૂક્ષ્મ આયોજન કરેલું હતું, એ પ્રમાણે અમે ટાર્ગેટ પૂરું કરેલું છે અને ગ્રામજનોનો પણ અમને સારો સહયોગ મળેલો છે। તેમજ આ દર વર્ષે સારી આવક થશે અને આ વખતે પણ એ લીમડાનું ગૌચરમાં સારું એવું વાવેતર કર્યું છે, જે એમના ભવિષ્યમાં પર્યાવરણના સુધારા માટે તેમજ ભવિષ્યમાં આવક પણ એની સારી એ રીતે થઈ શકે।